ભારતીય કિસાન સંઘ જામનગર દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ડૂબમાં ગયેલા ખેતરોના સર્વે, પાકનું નુકસાની, પાણીના નિકાલની યોજના વગેરે પ્રશ્નો અંગે રાજ્ય સરકારને રજૂઆત કરાઈ. છેલ્લા 25 દિવસથી સતત પડી રહેલા વરસાદના લીધે અતિવૃષ્ટિનું વરસશે, જેનાથી જિલ્લો જામનગરમાં અતિવરસાદના કારણે ખેડૂતના ઊભા પાકમાં ભારે નુકસાન થયેલ છે. સતત વરસાદથી મગફળી, કપાસ, તુવેર, તલ, મગ જેવા પાકમાં ઉત્પાદન મળી શકે તેમ નથી, તો ખેડૂતોને ખેતી બચાવવા માટે તાત્કાલિક સહાય કે પેકેજ જાહેર કરવા તેમજ વિવિધ મુદ્દાઓ રજૂ કરાયા હતા, જેમાં વરસાદના ખોટા આંકડા રજૂ થાય છે તેની સ્પષ્ટતા કરી ખરી વિગત જાહેર કરવી. જે વરસાદ થયો છે તે સતત વરસી રહેલો છે, તેનાથી પાકનું ઉત્પાદન ન મળે કે કેમ, ખેતી નિષ્ણાતોના મંતવ્ય લેવા સતત વરસતા વરસાદથી નદીકાંઠાના ખેતર જે ડૂબમાં ગયેલ છે તે જમીનનો તાત્કાલિક સર્વે કરવો અને સહાય ચૂકવવી. સતત વરસાદ પડે છે તે પાણીમાં જ છે, ઉત્પાદન મળે તેમ નથી. તેમની સર્વેની કામગીરીમાં ખેડૂતોને વિશ્વાસ નથી તો તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરીને તાત્કાલિક વળતર ચૂકવવું. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ફેરફાર કરી ખેડૂતોને જે હાલની જે પાકની નુકસાની થાય છે તેમાં સમાવેશ કરવાની માંગણી છે. ટેકાના ભાવથી ખરીદીની પ્રક્રિયા તાત્કાલિક ચાલુ કરવી, ઉત્પાદન થયેલ તમામ ખેતી પાકનું ટેકાના ભાવથી ખરીદ અથવા વેચાણ થાય તે એપીએમસીમાં વ્યવસ્થા કરવી. જે જમીનમાં સતત વરસાદના પાણીથી રેસા ફૂટી ગયા છે ને કૂવા તથા બોરમાંથી પાણી સતત ખેતરમાં જાય છે તેવા ખેતરોના સર્વે કરી પાણી નિકાલ માટે યોજના બનાવવી અને તેમાં ખેડૂતોને સહાય કરવી. હાલમાં જે જમીન અથવા ખેતરે જવાના રસ્તાનું વરસાદથી થયેલ નુકસાનને રિપેર કરવા માટે સરકારી જમીનમાંથી માટી અથવા રેતી કે પથ્થરો લઈ જવા માટે ખેડૂતોને છૂટછાટ આપવી. જે જમીન ધોવાણ અથવા ડૂબમાં ગયેલ છે તેનો સર્વે કરવા તાત્કાલિક હુકમ કરવા ભારતીય કિસાન સંઘની માંગણી છે. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.